नमस्कार विद्यार्थी मित्रों, हूँ पटेल जागृति। आज ना वीडियो में आप सबनो हार्दिक स्वागत करू छु। आज आप धोरण 11 नामना मूळ तत्वो एमां चेप्टर 4 आम्नोन जेने जर्नल कहेवामां आवे छे एना विशेनी चर्चा करीशुं। मित्रों, पहला आपणे आ चेप्टर नी शरूआत करीए ए पहेला आम्नोन ना इतिहास विशे अने एना अर्थ विशेनी समजूती मेळवी जरूरी छे। तो के आ आम्नोन शब्द जे छे, आम्नोन शब्द क्यांथी आव्यो? तो के फ्रेंच शब्द जर, JOUR, जर, एनो अर्थ थाय छे दिवस। तेना परथी जर्नल शब्द बन्यो, जेनो अर्थ धंधाना दैनिक व्यवहारोनी नोंध, धंधामां जे रोजबरोजना व्यवहारो बने छे ए व्यवहारोनी नोंध एवो थाय छे। अंग्रेजी शब्द जर्नल मूल लेटिन भाषा नो छे। आ जे शब्द छे जर्नल ए लेटिन भाषा उपर उतरी आवेलो छे। ते कहेवाय छे के जर्नल जे मूल शब्द छे ए लेटिन भाषा नो छे अने जेनो अर्थ नोंध के डायरी, कोई नोंध राखवी के डायरी राखवी एवो थाय छे। एटले आम्नोन शब्द नो इतिहास जे छे, तो के पहला तो फ्रेंच शब्द जर एना उपर थी एनो अर्थ थाय छे दिवस, अने जर्नल शब्द એના ઉપરથી બન્યો અને જેનો અર્થ થાય છે ધંધાના દૈનિક વ્યવહારોની નોંધ, અને અંગ્રેજી શબ્દ જર્નલ જે છે એ મૂળ લેટિન ભાષાનો છે। આમાંથી તમને એમસીક્યુ પૂછાઈ શકે એટલે આ ખૂબ જ અગત્યની બાબત છે। હવે આમ્નોનનો ચોપડો એ બધા ચોપડામાં મૂળભૂત પાયાનો ચોપડા તરીકે ઓળખાય છે। આમ્નોન લખાય પછી જ પેટાનોન, રોકડમેળ, કાચું સરવૈયું, વાર્ષિક હિસાબો વગેરે તૈયાર થાય છે। એટલે આમ્નોનનો ચોપડો જે છે એ મૂળ પાયાનો ચોપડો ગણાય છે, મૂળભૂત પાયાનો મુખ્ય ચોપડો ગણાય છે, જેમાં ધંધાના બધા હિસાબી વ્યવહારો તારીખના ક્રમમાં, તારીખના ક્રમમાં, પહેલી તારીખનો વ્યવહાર, 5 તારીખનો, 10 તારીખનો, 15 તારીખનો, એ રીતે ક્રમમાં, તારીખના ક્રમમાં લખાય છે। ત્યારબાદ કયા ખાતે કેટલી રકમ ઉધારવી કે જમા કરવી, તો કયા ખાતે ઉધાર થાય અને કયા ખાતે જમા થાય એ અગાઉ આપણે ખાતાના પ્રકારમાં શીખી ગયા અને ઉધાર જવાના નિયમોના આધારે પણ શીખી ગયા। તો કયા ખાતે કેટલી રકમ જમા કરવી કે કયા ખાતે કેટલી રકમ ઉધારવી એ નક્કી કરવામાં આવે છે અને તેની ટૂંકી સમજૂતી પણ આપવામાં આવે છે। દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ, ₹10,000 નું રોકડેથી વેચાણ કર્યું। આ એક વ્યવહાર છે કે ₹10,000 નું રોકડેથી વેચાણ કર્યું, તો રોકડેથી જે વેચાણ કર્યું છે એ વેચાણમાં રોકડ ખાતું અને વેચાણ ખાતું આ બે શબ્દ આવશે, રોકડ ખાતું અને વેચાણ ખાતું। તો રોકડ શું થાય છે, તો કે રોકડ આવે છે, આવે છે એટલે ઉધાર, વેચાણ કર્યું એટલે વેચાણ, જમા કારણ કે માલ જાય છે। એટલે અહીંયા લખ્યું છે કે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા, તો કે અહીંયા રોકડ ખાતે ઉધાર થશે અને વેચાણ ખાતે શું થશે, જમા। અને ત્યારબાદ કેટલી રકમ ઉધારવી કે જમા કરવી, તો કે 10,000 ઉધારવા અને જમા કરવા, અને ટૂંકમાં માહિતી લખવામાં આવે છે, બાબત લખવામાં આવે છે। તો શું લખીશું, ટૂંકી માહિતી છે, બાબત લખવાની હશે તો કે બાબતે જે રોકડેથી વેચાણ કર્યું તેમાં। એટલે આ એક વ્યવહાર છે, આમનોન આ રીતે લખાશે કે પહેલા તો બે ખાતા કયા અસર પામે એ જોઈ લેવાનું, કયું ખાતું ઉધાર થાય, કયું ખાતું જમા થાય, અને એની ટૂંકી સમજ, ટૂંકી સમજૂતી આપવામાં આવે છે। તો આ રીતે આમનોન જે છે, આમનોનનો વ્યવહાર એની નોંધ થાય છે। ટૂંકમાં એની એનો અર્થ આપવો હોય, એની સમજૂતી આપવી હોય તો કેવી રીતે આપી શકાય, તો કે ઉધાર જમાના નિયમોના આધારે, આવે તો ઉધાર, જાય તો જમા, વ્યક્તિ ખાતે હોય તો લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા, ઉપજ હોય તો જમા, ખર્ચ હોય તો ઉધાર, તો કે આ ઉધાર જમાના જે નિયમો છે એ નિયમોના આધારે હિસાબી વ્યવહારની, આ હિસાબી વ્યવહાર છે, તો એ હિસાબી વ્યવહારની નામાના પ્રથમ ચોપડે, આમનોને નામાનો પ્રથમ ચોપડો કહેવામાં આવે છે, આમાંના નામાના પ્રથમ ચોપડે નોંધવાની પ્રક્રિયા એટલે આમનોન। એટલે એનો અર્થ તમને પૂછે કે આમનોન એટલે શું, તો તમે એમાં આ લખી શકો કે ઉધાર જમાના નિયમોને આધારે હિસાબી વ્યવહારની નામાના પ્રથમ ચોપડે નોંધવાની પ્રક્રિયા એટલે આમનોન, અને એના વિશે થોડીક વિસ્તૃત સમજૂતી આપવી હોય તો એ શબ્દ ક્યાંથી આવ્યો અને કઈ રીતે લખાય છે એ પણ તમે આ રીતે દર્શાવી શકો। તો આપણે આમનોનનો અર્થ જોયો, હવે પછી આમનોનના લક્ષણો અને એનો ઉપયોગ એના વિશેની સમજૂતી આપણે મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આમનોનના લક્ષણો વિશેની સમજૂતી મેળવીશું। તો પહેલું લક્ષણ છે આમનોનનો મૂળભૂત ચોપડો, હિસાબો લખવા માટેનો કોઈ મૂળભૂત ચોપડો હોય
તો એ આમનોન છે. તો પહેલું લક્ષણ મૂળભૂત ચોપડો, તો કે હિસાબી વ્યવહારોની સૌપ્રથમ નોન આમનોન માં લખાય છે. કોઈ પણ હિસાબી વ્યવહાર હશે તેની સૌપ્રથમ નોન આમનોન ના ચોપડામાં લખાય છે. તેથી આમનોન એ મૂળભૂત અને પાયાનો ચોપડો ગણાય છે. તમને એમસીક્યુ માં પૂછાઈ શકે કે કયા ચોપડાને મૂળભૂત કે પાયાના ચોપડા તરીકે ઓળખવામાં આવે છે, તો કે આમનોન. કારણ કે એ આમનોન નું લક્ષણ છે કે કોઈ પણ હિસાબી વ્યવહાર હોય તો એ હિસાબી વ્યવહારની સૌપ્રથમ નોન આમનોન ના ચોપડામાં લખાય છે. અને ત્યારબાદ જ બીજા જે ખાતાઓ છે અથવા તો બીજી જે નોન છે કરવામાં આવતી હોય છે, એટલે એને મૂળભૂત કે પાયાના ચોપડા તરીકે ઓળખવામાં આવે છે. બીજું લક્ષણ છે બેવડી અસર. બેવડી અસર એટલે કે બે પ્રકારની અસર. તો કે ઉધાર જમાના જે નિયમો છે, ઉધાર જમાના નિયમો પ્રમાણે બે અસર થતી હોય છે, એક ઉધાર અને એક જમા. તો ઉધાર જમાના નિયમો મુજબ હિસાબી વ્યવહારોની બેવડી અસર તેમાં નોંધાય છે. એટલે કે એક ખાતું ઉધાર થતું હશે તો બીજું ખાતું શું થતું હશે, જમા થતું હશે. એટલે બીજું લક્ષણ થશે બેવડી અસર. ત્રીજું રકમના બે ખાના. રકમના બે ખાના એટલે કઈ રીતે, હું તમને આમનોનો નમૂનો જ અહીંયા બતાવી દઉં છું. દાખલા તરીકે અહીંયા પહેલા જે છે એ તારીખનું ખાનું આવશે, પછી વિગતનું ખાનું આવશે, પછી અહીંયા ખાપા એટલે ખાતા વહી પણ નંબર, અને અહીંયા ઉધાર અને જમા. આ રીતે ખાતા બનશે. એટલા માટે રકમના બે ખાના, તો કે ઉધારના ખાનામાં પણ રકમ લખાય અને જમાના ખાનામાં પણ રકમ લખાય. એટલે એક લક્ષણ એનું એ પણ થશે કે રકમના બે ખાના હોય છે જેમાં બેવડી અસર અનુસાર એક અસર ઉધાર થતા એ ખાતાની રકમ ઉધારના ખાનામાં અહીંયા જોઈ શકો છો, અને જમા થતા જે ખાતું જમા થતું હોય તે ખાતાની જમા રકમ જમાના ખાતામાં લખાય છે. એટલા માટે એ પણ એક એનું લક્ષણ થશે કે રકમના બે ખાના હોય છે. કયા બે ખાના હોય છે, રકમના, એક ઉધાર અને એક જમા. એટલે કે જે ખાતું ઉધાર થતું હોય તે ઉધાર થતા ખાતાની રકમ ઉધારના ખાનામાં લખાશે, અને જે ખાતું જમા થતું હોય તે ખાતાની રકમ જમાના ખાતામાં લખાશે. ત્યાર પછી તારીખના ક્રમમાં, તારીખના ક્રમમાં એટલે દાખલા તરીકે અહીંયા તારીખનું ખાનું હશે પહેલું, તો પહેલી તારીખનો જે વ્યવહાર બનશે એ એક તારીખ, પછી પાંચ તારીખ, પછી બાર તારીખ, એ રીતના તારીખના ક્રમમાં જ વ્યવહારોની નોંધ થશે. એટલે કે આમનોનમાં હિસાબી વ્યવહારો રોજે રોજ તારીખ પ્રમાણે લખાશે. પહેલી તારીખનો વ્યવહાર, પાંચ તારીખનો અને છ તારીખનો. તો પહેલી તારીખનો વ્યવહાર પ્રથમ નોંધાશે, પછી પાંચ તારીખ, પછી છ તારીખ. એટલે આમનોનમાં હિસાબી વ્યવહારો રોજે રોજ તારીખ પ્રમાણે ક્રમસર નોંધાય છે. ત્યારબાદ પાંચમું લક્ષણ છે બાબત જે, જેને ટૂંકમાં બાજે કહેવામાં આવે છે. બાજે એટલે શું, તો કે વ્યવહાર લખાયા બાદ જે વ્યવહાર લખાયો છે એ ટૂંકી સમજૂતી કૌંસમાં લખવામાં આવે છે. એટલે કે આમનોન લખ્યા બાદ આમનોનની નીચે કૌંસમાં વ્યવહારની ટૂંકી વિગત આપવામાં આવે છે, જેને બાબત જે એટલે કે ટૂંકમાં શું કહેવામાં આવે છે, તો કે ટૂંકમાં એને કહેવામાં આવે છે બાજે. એટલે કે જયારે આમનોન હું તમને શીખવાડીશ કે આમનોન કઈ રીતે લખાય, ત્યારે આપણે જોઈશું કે આમનોન લખ્યા પછી નીચે સમજૂતી લખવામાં આવે છે, તો એ સમજૂતી જે લખવામાં આવે છે એને બાજે કહેવામાં આવે છે. એનું પૂરું નામ થશે બાબતે જે જે વ્યવહાર બન્યો એની ટૂંકી સમજૂતી. તો આ રીતે આમનોનના પાંચ લક્ષણ, એક મૂળભૂત ચોપડો, બીજું બેવડી અસર, ત્રીજું રકમના બે ખાના, ચોથું તારીખના ક્રમમાં જ લખાય છે, અને પાંચમું બાબતે જ એટલે કે બાજે. હવે મિત્રો આ લક્ષણો આપણે જોયા એ આ આમનોનના ખાના ઉપરથી જ તમે યાદ રાખી શકો છો. અહીંયા તમે આ એનો નમૂનો જે છે એ નમૂના પરથી જ યાદ રાખી શકો છો. જેમ કે પહેલું મૂળભૂત ચોપડો છે, પછી બેવડી અસર, બે અસર, પછી રકમના બે ખાના, એ પણ અહીંયાથી ખ્યાલ આવી જશે. એટલે એને ગોખવાની જરૂર નથી, પણ એને સમજીને પણ તમે લખી શકો છો. હવે પછી આપણે અમુક વ્યવહારો જોઈશું, અને એ વ્યવહારોને આધારે આમનોન કઈ રીતે લખાય તેની સમજૂતી હું તમને આપીશ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આમનોનનું એક ઉદાહરણ જોઈએ. નીચેના વ્યવહારો પરથી પ્રાંજલના ચોપડે આમનોન લખો. રૂપિયા 10,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો, રૂપિયા 5,000 નો માલ રોકડેથી ખરીદ્યો, અને રૂપિયા 8,000 નો માલ રાજન પાસેથી સર્ફ પર ખરીદ્યો. આ રીતે તમને ત્રણ વ્યવહાર પ્રાંજલના ચોપડે આમનોન લખવા માટે આપેલા છે. તો પહેલા હેડિંગ શીર્ષક લખવાનું, પ્રાંજલના ચોપડામાં આમનોન, પછી આમનોનના ખાના. તો કે પહેલું તારીખ, વિગત, ખાપા, ખાતા વહી પાન નંબર, ઉધાર, જમા. અહીંયા તમે ઉધાર રકમ, જમા રકમ આ રીતે પણ લખી શકો. ઓકે, પહેલો વ્યવહાર જોઈએ.
रूपया 10,000 रोकड़ा लावी धंधो शुरू कर्यो। रोकड़ा अने धंधो शुरू कर्यो, धंधो शुरू करवा माटे जे के पण लावी एने शुं कहेवामां आवे छे, तो के एने मूड़ी कहेवामां आवे छे। तो रोकड़ा धंधामां आवे छे एटले उधार, अने मूड़ी ए शुं थाय जमा। एटले आमनोन केवी रीते लखाशे, रोकड खाते उधार ते मूड़ी खाते। फॉर्मेट खास जोजो, अहींयाथी स्टार्ट करवानुं छे रोकड खाते, अने अहींया लास्टमां उ लखवानुं छे, उ एटले उधार, અને તે શબ્દ અહીંયા જો ગેપ છે, આટલો ગેપ રાખીને પછી સ્ટાર્ટ કરવાનું છે તે મૂડી ખાતે। આ આમનો લખવાનો જે નમૂનો છે તે મૂડી ખાતે કેટલા રૂપિયા છે? 10,000 ઉધાર, ઉધારની રકમ ઉધારમાં, જમાની રકમ જમામાં। બાબતે છે તો કે ટૂંકી સમજ, રોકડા લાવી ધંધો શરૂ કર્યો તેના, એ રીતે લખાશે। બીજો વ્યવહાર, રૂપિયા 5,000 નો માલ રોકડેથી ખરીદ્યો, રોકડેથી ખરીદ્યો, ખરીદી કરી એટલે ખરીદી આવે, માલ આવે, આવે તો ઉધાર, અને રોકડ જાય, જાય તો જમા, એટલે આમનું શું થશે? ખરીદ ખાતે ઉધાર, ઉ એટલે કે અહીંયા ઉધાર, તે જો આટલો ગેપ રાખીને તે શબ્દ લખવાનો છે, તે રોકડ ખાતે, જમા રકમ તે લખીને પછી લખાશે, તે રોકડ ખાતે અહીંયા 5,000 અને 5,000, ટૂંકમાં સમજૂતી લખવાની, સમજૂતી તમે વ્યવહારમાંથી લખી શકો, બાબતે જે રોકડેથી માલ ખરીદ્યો તેના। ત્રીજો વ્યવહાર, રૂપિયા 8,000 નો માલ રાજન પાસેથી શાક પર ખરીદ્યો, ઉધાર ખરીદેલો છે, એટલે એક ખાતું કયું આવશે? તો કે ખરીદી માલ આવે છે એટલે ઉધાર, અને રાજન, રાજન કોણ છે? લાભ આપનાર, તો આપનાર ખાતે શું થશે? જમા। તો આમનો શું થશે? ખરીદ ખાતે ઉધાર તે રાજન ખાતે, બાબતે જે એટલે કે બાજે રાજન પાસેથી માલ ખરીદ્યો તેના, ઉધારમાં 8,000, જમામાં 8,000, આ રીતે આ ફોર્મેટમાં આમનો લખાશે। અને પછી છેલ્લે આમનો જે કઈ પણ સરવાળો હોય એ ઉધાર જમાનો સરવાળો કરવાનો, અને ઉધાર જમાનો બંને બાજુનો સરવાળો કેવો થશે? સરખો। તો મિત્રો આ રીતે આમનો લખાશે। ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, આના આધારે જ બીજા બધા ચેપ્ટર જે છે એ ચેપ્ટર આપણને આવડશે। એટલે આમનો જે છે, જો તમને આમનો આવડશે તો બધા જ ચેપ્ટરો જે છે આના પછીના જે ચેપ્ટર છે બધા તમને આવડશે। આ લખતી વખતે ખાસ ધ્યાનમાં રાખજો કે રોકડ ખાતે ઉધાર રકમ આ રીતે લખાય, અને આટલો ગેપ રાખીને પછી તે શબ્દ વાપરીને પછી જમા ખાતું લખાશે। તો મિત્રો આ રીતે આમનો લખાશે। નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા કેટલાક વ્યવહારો જે છે એ વ્યવહારોની આમનોન, અલગ અલગ વ્યવહારો આવશે, મૂડીને લગતા, ખરીદીને લગતા, ઉપાડને લગતા, બરાબર, મિલકતને લગતા, તો એ વ્યવહારોની આપણે આમનોન નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।